બેંકોના ખાનગીકરણના વિરોધ સાથે તમામ બેંકોના કર્મચારીઓ સોમવાર અને મંગળવાર બે દિવસ હડતાળ ઉપર ઉતરી ગયા છે. હડતાળના પગલે બેંકો બંધ રહેનાર હોય બેંકોના તમામ કામકાજો માટે અરજદારો અટવાયા હતા. બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ 15-16 માર્ચના રોજ હડતાળ ઉપર ઉતર્યા હતા. ત્યારે સતત બે દિવસ સુધી બેંકો બંધ રહેતા બેંકોના તમામ કામકાજ અટવાઈ પડ્યા હતા અને ગ્રાહકો પણ અટવાયા હતા. હડતાળના મુખ્ય મુદ્દા જેવા કે કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં ખાનગીકરણ કરવા માંગે છે તેના વિરોધમાં બેંકોના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા. આજે પાલનપુરમાં બીજા દિવસે પણ બેંકના ખાનગીકરણના મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા કરી બેંકના કર્મચારીઓએ કેમેરા સામે રોષ વ્યક્ત કર્યો હતો. દેશમાં અત્યારે ચારે બાજુ ખાનગીકરણનો પ્રવાહ ચાલી રહ્યો છે. છેલ્લા બજેટની અંદર કોઈ પણ બે રાષ્ટ્રીયકૃત બેંકોને ખાનગીકરણ કરવાની હિલચાલ ચાલુ થઈ છે, તો એને ધ્યાનમાં લઈને, કારણ કે જાહેર જનતાને ખબર નથી કે ખાનગીકરણ થવાથી દેશની પ્રજાનું અને આખા દેશના જેટલા બી આર્થિક વિકાસો છે અટકી જશે, એના માટે અમે સમગ્ર કર્મચારીઓ, આખી દેશના પીઓસી બેંક, નેશનલાઇઝ બેંકના જેટલા પણ કર્મચારીઓ છે, 10 લાખ 10.5 લાખ ઉપરના કર્મચારીઓ અધિકારી ગણ સાથે બે દિવસની હડતાલ ઉપર ગયા છીએ. એ હડતાલ એ અમારા પગાર વધારા માટે નથી, પરંતુ એ જાહેર જનતા માટે છે, જાહેર જનતાના હિત માટે છે. કારણ સીમાંત ખેડૂતો, નાના મજૂરો, જે અત્યારે જેના માટે દરેક સરકારની સ્કીમો છે એ બધું જ અત્યારે સરકારો, જાહેર સરકાર, જાહેર બેંકો તરફથી અમે અમલમાં કરીએ છીએ. પરંતુ જો આ બેંકો ખાનગીકરણ થઈ જશે તો નાના માણસોનું, નાના સીમાંત ખેડૂતો છે કે કોઈ પણ જે નાના મજૂરો છે જેમને અત્યારે 2000 પણ બેલેન્સ મેન્ટેન કરવામાં તકલીફ પડે છે, એમને 10-10 હજાર 15-15 હજાર બેલેન્સ કઈ રીતે મેન્ટેન કરશે? અને આ સમગ્ર મહામૂલી મૂડી જે 1046 કરોડની મહામૂલી છે પીએસસી બેંકની, એ કોર્પોરેટ જૂથના હાથોમાં જતી રહેશે, મોટા મોટા ઉદ્યોગપતિઓ, અદાણી અંબાણી જેવા હાથમાં જતી રહેશે, તો દેશની જાહેર જનતા બહુ મુશ્કેલીમાં મુકાઈ જશે. અને સમગ્ર આર્થિક એક જે તબક્કો અત્યારે ભારત દેશમાં ચાલી રહ્યો છે એ રૂંધવાઈ જશે. તો જાહેર જનતાને પણ અમારી અપીલ છે કે આ અમારા કોઈ પર્સનલ ઈરાદા માટે નથી, પરંતુ અમારા લોકો પગાર કપાવીને પણ જાહેર જનતાની હિતમાં બે દિવસ 15મી અને 16મીએ અમે લોકો ધરણા ઉપર છીએ અને હડતાળ ઉપર છીએ.